તરસાલી નોવિનો માર્ગ પર ભારદારી વાહનોના પ્રવેશને પગલે અવારનવાર અકસ્માતોના બનાવ બને છે, જેને લઈને સ્થાનિકો દ્વારા આજરોજ યોજાયેલ વોર્ડ નંબર 19ની બીજેપીની કારોબારી બેઠકમાં થાળી વેલણ વગાડી વિરોધ નોંધાવ્યો હતો. તરસાલી નોવિનો માર્ગ પર પ્રવેશતા ભારદારી વાહનોને પગલે અવારનવાર અકસ્માતોના બનાવ બને છે. બે દિવસ પહેલા ધોરણ 11ના સાયન્સના વિદ્યાર્થીને પણ ડમ્પર ચાલકે અડફેટે લીધો હતો, જેમાં વિદ્યાર્થીને ડાબા હાથના પંજાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે તે સમયે સ્થાનિકોએ ભારદારી વાહનો સામે આક્રોશ ઠાલવી ચક્કાજામ કર્યો હતો. તે સમયે પોલીસે મામલો થાળે પાડ્યો હતો. જો કે તેમ છતાં ભારેદારી વાહનોના હજુ પણ પ્રવેશ ચાલુ રહેતા આજે બીજેપીની યોજાયેલ કારોબારી બેઠકમાં સ્થાનિકોએ થાળી વેલણ વગાડતા અંદેર પ્રવેશ કર્યો હતો અને વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ રસ્તા પહોળો કરવા તથા ભારેદારી વાહનોના પ્રવેશ દિવસ દરમિયાન બંધ કરવાની માંગ કરી હતી. અમે રોડ ડબલ થાય એના માટે, બમ્પરિયા આવે એટલા માટે, રોજ અમારો એક છોકરો એક છોકરી ઠોકાય છે એટલા માટે. કોર્પોરેટર કારોબારી મીટિંગ હતી એ લોકોની, એટલે અમે બધાને લઈને એકઠી થઈને બધા આવ્યા છે. અમારી આશ્વાસન આપ્યું છે, કરી આપશું, હવે એ લોકો કરે એના ઉપર છે. આજે અમે બધા એક ભેગા થયા અને આ વિરોધ કરે છે. ફરી નહીં કરે તો ફરી આ તમાશો નહીં, હવે ડબલ તમાશો કરશું. આજે રોડ મોટો કરવાનો છેલ્લા 15 વર્ષથી કરીએ છીએ, કરી છે ને, હજુ સુધી રોડ મોટો નથી થયો, એના માટે અમે આવ્યા હતા. હવે આપણે દ્વારકા ફાર્મ હાઉસ કારોબારીની મીટિંગ ચાલતી હતી, હવે હજુ વાત કરી છે, એમને આશ્વાસન આપ્યું છે કાલે કમિશનર આવશે, માપણી કરશે અને તમારું કામ ફટાફટ ચાલુ કરી દઈશું, નહીં ફરી વાર આ જ વસ્તુ થશે. પછી નહીં થાય તો થાળી બારી ઘકડાવતા વોર્ડ નંબર 19ની કારોબારી બેઠકમાં પ્રજા પોતાની રજૂઆત કરવા પહોંચતા બીજેપી કાર્યકરોએ સ્થાનિક નાગરિકો સાથે ધક્કા મુક્કી કરી અયોગ્ય વર્તણૂક કરી હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. રજૂઆત બાદ પણ આ અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે, તેમજ રવિ પાર્ક પાસે ટ્રાફિક પોઈન્ટ મૂકી ભારેદારી વાહનોનો પ્રવેશ અટકાવાશે તેવું આશ્વાસન સ્થાનિકોને આપવામાં આવ્યું હતું. અમે આ રસ્તો પૂરો કરવા માટે રજૂઆત માટે આવ્યા છે. વર્ષોથી અહીંયા નિવરા સ્કૂલ છે, પાછળ દરસાલી મહાવિદ્યાલય છે, છોકરાઓ સાયકલ લઈને નીકળતા હોય છે અને ઘણી બધી રોડ ઉપર ઘણી બધી સોસાયટીઓ છે, રસ્તો સાંકડો છે, એના લીધે વારંવાર અકસ્માત થાય છે રોડ ઉપર. પરમ દિવસે પણ એક બહુ મોટો અકસ્માત થયો અને અંદર છોકરાનો બિચારાનો હાથ કપાઈ ગયો. અંદર એની રજૂઆત લઈને અમે કોર્પોરેટરને આગળ કારોબારીની મીટિંગ હતી ભાજપની, અમે દ્વારકેશ પાર્ટી પ્લોટમાં અમે આવ્યા આગળ. અમે રજૂઆત કરતા કરતા ઘણી બધી લેડીઝ અને પુરુષો આવ્યા, થાળી વેરણ લઈને પણ આવ્યા. રજૂઆત દરમિયાન વાત થઈને અમે આશ્વાસન આપ્યું છે કે કાલે માફી કરીને રોડ મોટો કરવાની વારંવારમ વેલે કરાવશે અને રવિ પાર્ક પાસે ટ્રાફિક પોઈન્ટ મુકાવવાની પણ એમને વાત કરી છે, જેથી મોટા વાહનોને અટકાવી શકાય. અને અમારી રજૂઆત દરમિયાન અમુક અમુક કાર્યકરો ધક્કા મુક્કી કરીને અમારી પર પબ્લિક ઉપર ધસારો કરીને ચડવાની વાત કરે છે. આ અમે પ્રજાતંત્ર છીએ, અમે આવી રીતે વિરોધ કરવા માટે અને તમે પ્રજાને સામે ધક્કા મુક્કી કરો, ઝપાઝપી કરો, આ તમારી સત્તા છે, સત્તાનો અવિરોધ દુરુપયોગ કરવાનો છે. અમારી માંગણી છે રોડ પહોળો કરો, મોટા વાહનોને દિવસે આવવાનું બંધ કરો, ટ્રાફિક પોઈન્ટ મૂકો.